એટલે કે તેમણે એક પોલીસવાળા પર બંદૂક પણ ધરી દીધી હતી જેની તસવીર સોશિયલ મીડિયા થી લઈને મેઈનસ્ટ્રીમ મીડિયા સુધી ખૂબ થઈ આ શખ્સની ઓળખ શાહરૂખ તરીકે થઈ હતી પહેલા એવા સમાચાર આવ્યા હતા કે જે દિવસે હિસ્સામાં શાહરૂખે ગોળીઓ ચલાવી હતી એ સાંજે તેને પકડી લેવાયો હતો પરંતુ હવે દિલ્હી પોલીસે તેના પર પોતાની સ્પષ્ટતા કરી છે કે શાહરૂખ હજુ પણ ગુમ છે એટલે સુધી કે તેના કોઈ સુરાગ હાથ લાગ્યા નથી હવે એ પ્રશ્ન છે કે આખરે શાહરૂખ છે ક્યાં અને તેના મગજમાં કયો નવો વિચાર આવી રહ્યો છે કહેવાય છે કે શાહરૂખ દિલ્હીના ઉસ્માનપુરના અરવિંદ નગરની શેરી નંબર પાંચમાં યુ એકસો આઠમાં રહે છે હાલ તેના ઘરની બહાર તાલુ લટકેલું છે હવે ના તો શાહરૂખનો પત્તો છે અને ના તો તેના પરિવારનો કોઈ સુરાગ મળી રહ્યા છે આપને જણાવી દઈએ કે દિલ્હી હિંસા કેસમાં અત્યાર સુધીમાં આડત્રીસ લોકોના મોત થઈ ચૂક્યા છે અને અંદાજે બસો લોકો ઘાયલ છે આ બધાની વચ્ચે હવે નાળામાંથી મૃતદેહો મળવા લાગ્યા છે પહેલા આઈબીના કર્મચારી અંકિત શર્માનો મૃતદેહ આ વિસ્તારમાંથી મળ્યો હતો અને ગુરુવાર ના રોજ ગગનપુરીના એક નાણામાંથી બે મૃતદેહ મળ્યા છે આ હિંસામાં મૃતકોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે